મિત્રો નમસ્તે, વંદે માતરમ, કેમ છો? આજે એક નવો પ્રયોગ લઈને આવ્યો છું કાન માટે. જે લોકોને કાનની કોઈ પણ તકલીફો હોય, કાનની નસો સુકાતી હોય, ઊંચું સંભળાતું હોય એટલે કે થોડી બહેરાશ હોય, કાનમાં કોઈ સુઈ કેવો કોઈ અવાજ આવતો હોય, કાનમાં પડઘા પડવાનો અવાજ આવતો હોય અને કાનમાં ઝીણો ઝીણો દુખાવો રહેતો હોય, તો આ બધા જ પ્રકારના કાનની તકલીફમાં જો આ એક જ પ્રયોગ કરશો, કદાચ તમે એટલા બધા પરિણામ પામશો કે તમારા આશ્ચર્યનો પાર નહીં રહે. સિમ્પલ પ્રયોગ છે, વગર ઔષધિના પ્રયોગ છે. મિત્રો, આ પ્રયોગ તમારે કરવા જ જોઈએ અને લગાતાર કરશો તો હું માનું છું કે બહુ સારામાં સારા પરિણામો તમને મળશે. મિત્રો, ચાલો આપણે વિષય પર આવી જઈએ છે. સૌથી પહેલાં તમારે હનુમાન મુદ્રા કરવાની છે કાનની બાબતમાં. હનુમાન મુદ્રામાં તમારે નાક દબાવવાનું છે, ઊંડો શ્વાસ લઈને. આ રીતે તમે 10-11 વાર કરજો. એટલું બધું પ્રેશર આપો કે હવા, અંદર રોકાયેલી હવા કાન તરફ ડાયવર્ટ થાય અને કાનની અંદર એક પોઝિટિવ પ્રેશર આપે. ત્યાર પછી મિત્રો, બીજું છે કાન માટે સ્પેશિયલ ઇકારાંતક પ્રાણાયામ. એના માટે તમારે હાથના આ ભાગથી કાનનો આ ભાગ દબાવવાનો છે. આ રીતે મારી સાથે કરો. સીધા અને ટટાર બેસવાનું છે. ઊંડો શ્વાસ લઈને તમને ઈ બોલવાનું છે. ઈ ઇકારાંતનો ઈ. ઊંડો શ્વાસ લઈને મારી સાથે બોલજો. આમાં એક મહત્વનું ધ્યાન રાખવાનું છે કે આ ઇકારાંતક પ્રાણાયામ છે અને સ્વરો આધારિત પ્રાણાયામ છે. કાન માટે જ છે સ્પેશિયલ, ગળા માટે છે, ગાયકો માટે પણ છે. જે લોકોને ગાવાની પ્રેક્ટિસ કરવાની છે, સુંદર મજાનું ગીત ગાવાનું હોય, ગાયક હોય, એ લોકોએ તો ખાસ કરવાનું છે. પરંતુ અત્યારે તો કાનની વાત કરી દઉં. સમજો, હવે તમને ડાબા કાનમાં દુખતું હોય તો તમારી ડાળ તમે ઇકારાંતક પ્રાણાયામ વખતે ડાબી સાઈડે લઈ જવાની છે. તમે જો સ્વર કઈ રીતે બદલાય છે અને પ્રેક્ટિકલ તમને પુરાવો જોઈતો હોય, જેવી રીતે ડાબી નાસિકા છે અને જમણી નાસિકા છે, ચંદ્રસ્વર અને સૂર્યસ્વર આપણે જેને કહીએ છીએ, એ સ્વરો કઈ રીતે બદલાય છે એનો જો અનુભવ કરવો હોય તો પણ આ જ એક પ્રયોગ છે. આ રીતે ઇકારાંતક પ્રાણાયામમાં ઊંડો શ્વાસ લઈને મિત્રો 10 વાર આ ક્રિયા થઈ ગયા પછી આ જડબાને ડાબે જમણે ડાબે જમણે લઈ જવાનું. કષ્ટ કરજો તો તમને સ્વરોનો પણ અનુભવ થશે અને જે કાનમાં તકલીફ વધારે હશે એ કાનમાં તમને રીતસરના એટલા બધા પડઘા સંભળાશે. થોડી વાર માટે તો તમારો કાન બહુ દુખશે, પણ યાદ રાખજો આનાથી નુકસાન કશું જ નહીં થાય. ત્યાર પછી તમને ગુંજનાત્મક ઉકાર કરવાનો છે. તમારી આ હથેળી, જમણા હાથની હથેળી બિલકુલ તાળવા પર મૂકી દેવાની છે. આંખો બંધ કરીને ડાબા હાથે તમારે જ્ઞાન મુદ્રા કરીને ઊંડો શ્વાસ લેવાનો છે અને ઓમ આ પણ 10-10 બે રાઉન્ડ કરવાના છે. ત્યાર પછી ભ્રમર ગુંજન, બેવ તર્જની આ કાનમાં આ રીતે મૂકવાની છે. ઊંડો શ્વાસ લઈને આ પણ 10-10 બે રાઉન્ડ કરજો. અને મિત્રો યાદ રાખજો, કાનની નસો સુકાતી હોય તો તમારે નાભી પર ફરજિયાત ગાયના ઘીના 5-7 ટીપા મૂકીને એને 1 ઇંચના રેડિયસમાં ફેરવવાનું છે. 2-4 વાર ફેરવજો, માલિશ નથી કરવાની. ત્યાર પછી તમારે હાથના આ ભાગમાં, બે હાથમાં અહીંયા કાનની બૂટ ઉપર
અને અહીંયા ગળાનો જે ખાડો પડે છે જ્યાં હનુમાનજીનું તિલક લગાવે છે લોકો, ત્યાં ગાયના ઘીના રાત્રે સૂતી વખતે ચાર ચાર પાંચ પાંચ ટીપા લગાવી દેજો. લૂછવાની જરૂર નથી, પાંચ ટીપા વધારે લાગતા હોય તો બબ્બે ટીપા પણ લગાવી શકો છો. તો મિત્રો, સિમ્પલ પ્રયોગ છે, આમાં પણ તમારે જવ મિશ્રણનો ઉપયોગ કરવાનો છે. જવ, સાટોડીને ગોખડું. મિત્રો, કાન માટે આટલું કરી જુઓ. કાનના દર્દીઓને બિચારાઓને 25-25 હજારના મશીનો પહેરવાની ડૉક્ટરો સલાહ આપે છે, પણ એ મશીન પહેરતા પહેલાં તમે આ ક્રિયાઓ કરી જુઓ, નિશ્ચિત રૂપથી તમને એટલા બધા ફાયદા દેખાશે. આ બધો શ્રેય હું ભગવાન શિવના ચરણોમાં આપું છું. તમને સારું લાગે તો આનો પ્રચાર કરજો, જરૂરી લોકો સુધી પહોંચાડશો. જગજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વસ્તુ વંદે માતરમ.